हेलो, गुड आफ्टरनून विद्यार्थी मजामां। हूँ आरती। आप सौ विद्यार्थी मित्रों फरी एक वक्त श्री आर एच कोटक प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में स्वागत करूँ छू। विद्यार्थी धोरण 7 विषय गणित प्रकरण 8 राशिओनी तुलना आ प्रकरण में अपने अगत्यना मुद्दाओं जोया। त्यार पछी स्वाध्याय 8.1 ની શરૂઆત કરીએ છીએ। તો સ્વાધ્યાય 8.1 એમાં પહેલો દાખલો જુઓ કે નીચેનાનો ગુણોત્તર શોધો। એમાં તમને રકમ આપેલી છે કે રૂપિયા 5 નો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો। હવે જો ગુણોત્તર શોધવા માટે આપણને ખબર છે કે તમને જે બે એકમો આપેલા છે, જે રાશિઓ આપેલી છે, બંનેના એકમો કેવા હોવા જોઈએ? એક સરખા। અહીંયા જો એક તો 5 રૂપિયા છે ને 50 પૈસા છે, કાં તો બંને રૂપિયા હોવા જોઈએ અથવા બંને પૈસા હોવા જોઈએ, બરોબર છે? તો આપણે શું કરશું, કાં તો રૂપિયાને પૈસામાં ફેરવીશું અથવા પૈસાને રૂપિયામાં ફેરવીશું। આપણે અગત્યના મુદ્દામાં જોયું તો બંને ત્યાં સુધી મોટા એકમને નાના એકમમાં ફેરવો, જેથી કરી કાં તો 100 અથવા 1000 અથવા 10 વડે ગુણવા પડે, બરોબર, ઇઝીલી તમને મળી જાય। તો અહીંયા 50 પૈસા, પૈસા એકમ નાનો છે, રૂપિયા મોટા છે, તો મોટાને નાનામાં ફેરવીશું એટલે આપણે આવું લખી શકીએ કે 5 રૂપિયા બરાબર એને 100 વડે ગુણો એટલે રૂપિયામાંથી શું થઈ જાય, પૈસા, બરોબર છે? 5 રૂપિયા એટલે કે 5 × 100 બરાબર 500 પૈસા। તો હવે તમે લખી શકો કે રૂપિયા 5 અને 50 પૈસાનો ગુણોત્તર, આપણે શીખી ગયા કે ગુણોત્તર શોધવા માટે તમે જે પહેલું નામ લખેલું છે એને અંશમાં લખો એટલે કે 5 રૂપિયા, અને છેદમાં બીજું નામ લખેલું છે એને છેદમાં લખો 50 પૈસા। હવે જો તમે રૂપિયાને પૈસામાં ફેરવી નાખ્યા છે તો હવે 5 રૂપિયાને લખી લખો 500 પૈસા એના છેદમાં 50 પૈસા, બરાબર? અહીંયા જો કે 50 × 500 એટલે અંશમાં વધ્યા 10, છેદમાં વધ્યા 1, ગુણોત્તરમાં લખાય 10/1, બરાબર છે? એટલે કે 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર થાય 10/1, બરાબર? ગુણોત્તરને એકમો તો નથી, ખાસ યાદ રાખજો એકમ લખવાનો નથી। જોઈએ બીજો દાખલા, પહેલાંનો એ જોયો, હવે જોઈએ બી દાખલા। પહેલાંનો એ જોયા પછી બી 15 કિલોગ્રામ અને 210 ગ્રામનો ગુણોત્તર લેવો છે। અહીંયા પણ બંનેના એકમો કેવા છે, અલગ અલગ, કિલોગ્રામ અને ગ્રામ। તો અહીંયા મોટો એકમ છે કિલોગ્રામ, તો કિલોગ્રામને આપણે શેમાં ફેરવીશું, ગ્રામમાં, લખી શકીએ। તેથી 15 કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં જવું હોય તો 15ને કેટલા વડે ગુણવા પડે, 1000 વડે, 15 કિલોગ્રામ બરાબર 15000 ગ્રામ થાય, બરાબર છે? કે 15 કિલોગ્રામ બરાબર 15000 ગ્રામ। હવે આપણે લખી શકીએ કે 15 કિલોગ્રામ અને 210 ગ્રામ નો ગુણોત્તર બરાબર, ગુણોત્તરમાં જુઓ તમે 15 કિલોગ્રામ પહેલું નામ છે અંશમાં લખીએ, બીજું નામ છે છેદમાં લખો, બરાબર? બંનેના એકમો કેવા હોવા જોઈએ, સરખા। તો આપણે કિલોગ્રામને શેમાં ફેરવ્યું છે, ગ્રામમાં, એટલે કે 15000 ગ્રામ એના છેદમાં 210 ગ્રામ, બરાબર? અહીંયા જુઓ 00 ઉડાડી દો, અથવા તમને ન ખબર પડે તો આપણે 3 × 21 અને 15, 2 × 3 ના ઘડિયામાં આવે, 3 × 7 = 21, 3 × 5 = 15 અને 2 × 0 એટલે 500 ના છેદમાં 7, બરાબર? હવે 500 ને 7 એકબીજાને ભાગી ન શકાય, આ સરખા એકમ છે, એકમ લખવાનો નથી, અને 500 ના છેદમાં 7 ગુણોત્તરને જેમમાં લખો 500/7। દાખલા પહેલાંનો બી, હવે જોઈએ સી। હવે જોઈએ સી 9 મીટર અને 27 સેમી, તો આમાં પણ એવું છે, મોટો એકમ કયો છે મીટર, તો મીટરને શેમાં ફેરવશું, સેન્ટીમીટર, તો લખી શકીએ, તેથી 9 મીટર એટલે તમે 100 વડે ગુણો એટલે સેમીમાં ફેરવાઈ જાય,
900 સેમી તો કે 900 સેમી એના છેદમાં 27 સેમી બરોબર તો આનો પણ તમે છેદ વાળી શકો અથવા તો ડાયરેક્ટ જો 9 દાંત 90 અને 9 23 27 અહીંયા 9 દાંત 90 અને આ શૂન્ય નથી કે 100 ના છેદમાં 3 એકમ સરખા છે એટલે લખવાની જરૂર નથી એટલે કે 100 છેદ 3 એટલે કે 9 મીટર અને 27 સેન્ટીમીટરનો ગુણોત્તર જોવો તો કે 100:3 હવે જોઈએ દાખલા પહેલાનો ડી 30 દિવસ અને 36 કલાક એટલે કલાક અને દિવસનો ગુણોત્તર શોધવાનો છે બરોબર તો વળી પાછા બે મહિના એકમો કેવા છે અલગ અલગ તો મોટો એકમ કયો છે દિવસ કે કલાક તો કે દિવસ એટલે દિવસમાંથી તમારે શેમાં જવાનું છે કલાકમાં દિવસમાંથી કલાકમાં જવા માટે તમારે વિચારવું પડે કે એક દિવસની કેટલી કલાક તો કે 24 તો અહીંયા કેટલા દિવસ આપેલા છે 30 તમે લખી શકો કે 30 દિવસને કલાકમાં ફેરવવું હોય તો 30 ગુણ્યા 24 કરો એટલે શેમાં ફરી જઈએ કલાકમાં સમજો બરાબર એટલે 30 ગુણ્યા 24 24 તેરી 72 ની પાછળ શૂન્ય એટલે 720 કલાક બરાબર છે હવે તમે આનો ગુણોત્તર લ્યો અથવા તો આખું વાક્ય લખો કે 30 દિવસ અને 36 કલાકનો ગુણોત્તર પહેલું નામ છે અંશમાં એટલે કે 30 દિવસ એના છેદમાં 36 કલાક 30 દિવસની બદલે શું લખશો તો કે 720 કલાક એના છેદમાં 36 કલાક એકમ સરખા થઈ ગયા હવે આ જો 36 નું 72 અને શૂન્ય એમ ન કે 20 ના છેદમાં કાંઈ ન હોય તો 1 એટલે કે 20:1 બરોબર છે એટલે કે દાખલા પહેલાનો ટી કે જે 30 દિવસ અને 36 કલાકનો ગુણોત્તર શું મળ્યો આપણને 20:1 બરોબર છે તો અહીંયા આપણે દાખલો પહેલો કમ્પ્લીટ કરીએ છીએ હવે સ્વાધ્યાય 8.1નો દાખલો બીજો જોઈએ સ્વાધ્યાય 8.1નો દાખલો બીજો ટેક્સ્ટબુકમાં રકમ છે સમજો એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ કેટલા વિદ્યાર્થીઓ 6 વિદ્યાર્થીઓ વચ્ચે 3 કોમ્પ્યુટર છે આપણે આ તો મોઢે ગણતરી કરી શકાય ને 6 વિદ્યાર્થીઓ દીઠ અડધા કોમ્પ્યુટર એટલે કે 6માં 3 તો 12માં કેટલા તો કે 12 વિદ્યાર્થીઓમાં કેટલા કોમ્પ્યુટર જોઈએ તો આપણે મોઢે આવડે પણ આપણને શું પૂછેલું છે કે 6 વિદ્યાર્થીઓમાં જો 3 કોમ્પ્યુટર જોઈએ તો 24 વિદ્યાર્થીઓમાં કેટલા વિચારો જોઈએ 6 વિદ્યાર્થીઓમાં સંખ્યા કરતાં અડધા કોમ્પ્યુટર 3 તો 24માં કેટલા જોઈએ 12 આપણે ડાયરેક્ટ મોઢે આવડે પણ ગણતરી કઈ રીતે કરી શકાય તો કે ત્રિરાશિ છે બરાબર કે દાખલો બીજો 6 વિદ્યાર્થીઓ દીઠ કોમ્પ્યુટરની સંખ્યા બરાબર 3 તેથી હવે આપણે છઠ્ઠા ધોરણમાં એક એકમ ઘટકનું અસ્તિત્વ એવો એક ટોપિક હતો એમાં આપણે આવી ત્રિરાશિ શીખી ગયા ત્યારે શું હતું તો કે 6 વિદ્યાર્થીઓ માટે 3 કોમ્પ્યુટર તો પહેલાં એક વિદ્યાર્થી માટે કોમ્પ્યુટરની સંખ્યા અને પછી 24 માટે આપણે બે સ્ટેપમાં દાખલો કરતા પણ હવે તમે ડાયરેક્ટ કરી શકો માટે ત્રિરાશિ હવે તમને આવડે કે 6 વિદ્યાર્થીઓ દીઠ કોમ્પ્યુટરની સંખ્યા કેટલી 3 તેથી આપણી પાસે કેટલા વિદ્યાર્થીઓ છે 24 વિદ્યાર્થીઓ દીઠ કોમ્પ્યુટરની સંખ્યા કેટલી જોઈએ તો ત્રિરાશિ કઈ રીતે કરે 24:3 અને છેદમાં 6 સમજાય તમારે ક્રોસ ગુણાકાર 24:3 એટલે આ અને આનો ગુણાકાર અને આ છે જે સ્ક્વેર કરજો છેદમાં બરાબર એટલે કે 3 × 6 અને 12 × 24 એટલે કે 12 કોમ્પ્યુટર જોઈએ એટલે કે તેથી 24 વિદ્યાર્થીઓમાં 12 કોમ્પ્યુટર જોઈએ ક્લિયર ઓકે વિદ્યાર્થીઓ અહીંયા આપણે સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 8.2 જોઈશું ઓકે ઓલ ધ બેસ્ટ બાય એન્ડ ટેક કેર